બાળમંડળે આપને ખૂબ સુંદર એક સંવાદ રજૂઆત કર્યો છે. બધાએ બહુ એને બરોબર ખ્યાલપૂર્વક જીવનમાં ઉતારવા જેવો બદલે આજે આખી દુનિયાની અંદર ટીવીનું એક ભૂત દરેકને વર્ગ્યું છે. આ ભૂત છે દરેકને વર્ગ્યું છે, મોટાથી નાના, નાનાથી મોટા સુધી, એમાં કોઈ બાકાત રહેતા નથી. આપણે બેઠા છીએ એમાં પણ ઘણા આપણે જોતા છે, વિશેષ કરીને જોતા છે, પણ ખરેખર જો એને આ રીતે સમજવામાં આવે તો એમાંથી જે કંઈ દૂષણો આજે આપણે જોવા મળે છે કે વધારે વધારે એમાંથી દૂષણો આવે છે. મારામારી થાય છે, ખૂણો થાય છે, વ્યભિચારો થાય છે, અનેક જાતના દૂષણો જેને કહી શકાય આપણે, જે આપણા ધર્મોએ બતાવેલા છે સમાજના દૂષણો છે. અને જો આ બધા દૂષણોને આપણે આ રીતે વધારી દઈશું તો પછી આપણી પરિસ્થિતિ પણ કાંઈ રહેશે નહીં, આપણું અસ્તિત્વ પણ નહીં રહે. એટલે એમ ભૂતથી આપણે દૂર રહીએ છીએ. ભૂતથી આપણને જરા ભય છે કે આ ભૂત વર્ગો તો જીવ લઈને જ જવાનું છે. એમ રાક્ષસ માણસો હોય તેનાથી પણ આપણે ભાગીએ છીએ કે ભાઈ આ રાક્ષસ છે એટલે એનાથી દૂર રહેવું, ખરાબ માણસથી પણ દૂર રહેવું, કુંડાઓથી પણ દૂર રહેવું, આવું બધું આપણે સમજીએ છીએ કે એનાથી દૂર ચાલીએ છીએ, દૂર રહીએ છીએ, વિચાર પણ કરીએ છીએ. પણ આ બધા જે ભૂત ને રાક્ષસો જે આપણે ડ્રગ્સ બધા છે, દારૂ છે, આ બધાની આપણને વિકટ નથી, એને આપણે સાથે બેસીએ. પણ આ સ્વાઈ કે છે ને પેલું પોઈઝન છે, પોઈઝન એ આપણને ખબર પડતી નથી, પણ એ ધીરે ધીરે અંદર પોઈઝન આપણા શરીરમાં આવે છે કે આપણે જેને એમાં શું જોઈ લઈએ, જરા વારમાં વાંધો નથી, લાવો જરા બાટલી પી લઈએ એમાં વાંધો શું છે. પણ એ ઝેર જે પ્રસરું છે આજે દુનિયાની અંદર અને એની અંદરથી કેટલું બધું થાય છે, આવા બધું વાંચીએ છીએ, આવા સંવાદો પણ જોઈએ છીએ, ટીવી માટે ખૂબ ખૂબ આપણે સાંભળવા પણ મળે છે કે આ બધા દૂષણો આવે છે, બાળકોના સંસ્કાર બગડે છે, શિક્ષણમાં બધું કઈ જાતનું ઠેકાણ રહેતી હતી, શિક્ષણ છોકરા લેતા પણ નથી, આપણને પણ માથા દુખાવા જેવા થઈ જાય છે, આપણે પણ એવા થઈ જઈએ છીએ. આ બધું આપણે સમજવા છતાં એને માટે આપણે પ્રયત્ન કરતા નથી. આ પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે, આ પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે ધર્મ જે વસ્તુ આપણે કહીએ છીએ કે ધર્મને જો આપણે બરોબર સમજીએ તો આપણા જીવનમાં આ દૂષણ બેસે નહીં. પણ આપણે મંદિરમાં જતા હોય, બધી રીતે કથા વાર્તા સત્સંગો લાભ લેતા હોય, પણ ધર્મને બરોબર આપણે સમજીને જીવનમાં ઉતારતા નથી, એટલે આ બધાની આપણને કોઈ બીક નથી કે આ તો હોય નહીં, ચાલે અને એમાં કંઈ થવાનું છે ને, એમ કરીને એનું પ્રસારણ થતું હોય. કારણ કે આની અંદર આ બધી વસ્તુની અંદર સરકારને પણ ટેક્સ મળતા છે, બીજી રીતે પણ પૈસાના લોકો જે ધંધો કરતા છે એને લાભ પણ મળતો છે, અને આ બધી રીતના પૈસા કમાવાનું એક સાધન, અને પૈસાની અંદર હજારો નહીં પણ કરોડો માણસોને મારી નાખવાની વાત, કે આનાથી જેમાં દૂષણ બેઠું એ માણસ મળ્યો છે. આ વસ્તુ એક મેં પણ જયારે પ્રસર્યું છે શરીરની અંદર, પછી આખા અંગમાં જયારે પ્રસરી જાય, કેન્સર આખા શરીરમાં પ્રસર્યું, પછી બચવાની કોઈ આશા નથી. એમાં ધીરે ધીરે આપણે અત્યારે એમ છે કાંઈ વાંધો નથી, ધીરે ધીરે પ્રસર્યે આખા માણસો ગામો ગામ બધું નાશ થશે. એટલે એને માટે સરકારે પણ બહુ વિચાર કરવાનો છે. જેમ પાર્લામેન્ટ તો બેઠી નહીં આગળ, અહીંની પાર્લામેન્ટ વિચાર કરે તો સારી વાત છે, બે દુનિયાની તમામ પાર્લામેન્ટોની વાત કે એને બધાએ વિચાર કરવો. ગણાત્રાએ બહુ સારી રીતે સંવાદ કર્યો, ભાઈ મહેનત કરીને એમને આપણને આ વાત રજૂઆત કરી છે, સારી વાત છે. આવો વિચાર દરેકને આવવો જોઈએ, આપણે તો ખાસ આવવું જોઈએ. સરકારને આવતો આવશે, બે આ સમાજના આગળ બધા માણસોને આવતો આવશે, પણ આપણે તો પોતે ઘરથી શરૂઆત કરવાની છે. આપણા ઘરમાં આ વસ્તુ ના જોઈએ, આપણા બાળકો માટે આ વસ્તુ નથી, આપણા માટે પણ નથી. આટલું જો આપણા જીવનમાં દર થશે તો આપણે આગળ કામ કરી શકીએ. પણ આજે આપણને એમ તો આખું દુનિયા બગડી ગઈ, એમાં આપણે શું કરી શકવાના છે? આવી નિરાશા આપણામાં બહુ આવી જાય કે આજે દુનિયા બધી બગડી છે, એમાં આપણે એકલા ટીવી નહીં જોઈએ તો શું થશે, સુધરી જશે, પણ સુધરશે એવો એક દ્રઢતાપૂર્વકનો આપણો નિશ્ચય હોવો જોઈએ. એક માણસ સુધર્યો તો આખી દુનિયા સુધરવાની છે, એ હકીકત વસ્તુ છે. એક ગાંધીજી જો પાક્યા તો આખી આપણા ભારતને સ્વતંત્રતા મળી,
એમને વિચાર આવ્યો કે મારે ભારતને સ્વતંત્ર કરવું. તે કોઈ દાડો માનતા હતા માણસો, હિન્દુસ્તાનમાં બે પગે ચાલનારા માણસો આપણને સ્વતંત્રતા મળે એવી કોઈ આપણને એ વાત હતી નહીં. કોઈ માનવા તૈયાર નતું. ગાંધી એ ટૂંકી કોતડી પહેરી, ટૂંક લગડી માણસ, અને આ 150 વર્ષના પાયા જેના હિન્દુસ્તાનમાં નખાઈ ગયા છે, મજબૂત કરીને બેઠેલા છે, જેની પાસે હથિયાર લશ્કર અને બધી જાતના સાધન સંપન્ન માણસો છે, કાળે ક્યારેય જાય નહીં. તમે ગમે એટલું કરો કે આપણી પાસે હથિયાર નતું, આપણી પાસે લશ્કર નતું, આપણી પાસે પૈસા નતા, માણસ નતા, હવે એની સામે શું કરી શકવાના હતા, આવું બધું કહેતા હતા. પણ ગાંધીજીને પોતાનો એક નિશ્ચય હતો કે આ પાયા મારે કાઢીને ઉછેરી લેવા અને અંગ્રેજોને અહીંથી આ દેશમાંથી કાઢવા. એવા દઢાવ સાથે જો પોતે થયા તો એક જ માણસનો વિચાર, કેટલા માણસોની અંદર કેવા કેવા માણસો, સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષ, જવાહરલાલ, લાલબહાદુર શાસ્ત્રી, રાજેન્દ્ર પ્રસાદ, અહીંયા બધા તમે જુઓ કેવા મોટા મોટા નેતાઓને એ પછી અને પોતે ચળવળમાં ભાગ લીધો. પોતાનો ઘર બારનો પણ ત્યાગ કરી દીધો, પોતાની મિલકતો લૂંટી ગઈ તો ભલે લૂંટી ગઈ, પણ આજે ગાંધીનો સિદ્ધાંત આપણા જીવમાં રહી ગયો, આ કરવું છે તો આ થયું. આપણે જોયું, નજરો નજર જોયું, સાંભળનારા છે ને જોનારા છે ને જે ન માનનારા હતા એને પણ માનવું પડ્યું ને આ એક વાત સત્ય બની ગઈ. એટલે કહેવાનું શું છે કે આપણે એટલે આમ છે કે હવે આપણે જ કદાચ ટીવી નહીં જોઈએ અને આ પછી તો આ કંઈ બધું સુધરી જવાનું છે. આપણે દારૂ નહીં જોઈએ તો આપણું ગામ સુધરી જવાનું છે. સુધરે ના સુધરેની સાથે તમે સુધરો. તમે પહેલા પોતાના જીવમાં નિશ્ચિત કરો મારા નથી જ કરવું તો સુધરેવાનું છે. આપણે સુધર્યા છે, આખી દુનિયા સુધરવાની જોઈએ એવા દરેક વિચાર કરે તો કંઈ વાંધો આવે, કોઈ જાતનો વાંધો ના આવે. 100 શિયાને એક મત. સારા 100 માણસો જો વિચાર કરે, દયા માણસો, તો એનો એક જ મત આવે. એમ જેટલા સારા માણસો આ ગણાત્રા જેવા જેમને કર્યું છે ને, એવા વિચારવાળા માણસો તમે મળશો ત્યાંની મને એક જ વાત આવશે ટીવી જરૂર જોઈએ. પણ બીજા પાસે આવા છે એટલે અરે હોય આ તો બાળકોને સંસ્કાર મળે, હવે બાળકોને મોટા બધાને બેને સંસ્કાર મળે, અને બહેના છોકરા ભેગા બેન બધાને સંસ્કાર મળે, અને અંદર અંદર પછી ગોટાળા ચાલે છે. આપણે જોઈએ કોઈ મર્યાદા નહીં. આપણી મર્યાદાઓ આખી ચાલી ગઈ છે. કુટુંબ મર્યાદાઓ, કુટુંબ મારી છીનવીન થઈ ગયું કે કુટુંબની અંદર ટીવીથી આપણું બધું અંદર અંદર આપણે એ બધું જોઈ અને એવું કરવા લાગી ઘરની અંદર. અને આવી આજે જો ડિસ્કો જેવો થઈ ગયા, ડિસ્કોની અંદર સ્ત્રીઓ બધા છોકરા ને છોકરીઓ નાચે ને કૂદે, આપણે જોઈને રાજી થઈ પાછા, આપણે જોઈને રાજી થઈ વાહ બહુ સરસ ડિસ્કો થયો, પૈસા આપીને ડિસ્કો જોવાનું. હવે આપણા છોકરા છોકરી, કોકની છોકરી, કોકનો છોકરો, કોકની વહુ, કોકની પત્ની, કોકના પુરુષો, કંઈ કંઈક નાચા નાચ કરે છે, આ શું મર્યાદા છે? કઈ જાતનો ઢંગ? અને પાછા આપણે જોઈને રાજી થઈએ, આપણા સમાજને આપણે ઉઘાડો કરી. વિચાર કરવા જેવી વસ્તુ છે કે ધર્મની જે વસ્તુ છે એ કેટલી મહત્વની છે. આપણે ક્યાં જઈ રહ્યા છે, શું કર્યા, પૈસા આવ્યા છે, અને આપણે બધા આ છે એટલે માની લઈએ કે આપણે કંઈ વાંધો નથી, પણ આ બધું આપણા માટે દુઃખ છે. આને માટે આપણને અધોગતિનો પંતો છે. આપણે સમાજને પણ અધોગતિ લઈશું, આપણે પણ જઈશું, અને દેશ પણ છિન્નભિન્ન થઈ જાય. પણ એમ લાગે છે પંથરી દે આ બધાથી ઘણી મોટી મુશ્કેલીઓ આવી છે અને આવવાની છે. માટે દરેક વસ્તુને સમજીને એનો ત્યાગ કરીશું તો થશે. બાકી એમ થશે કે આપણે કંઈ વાંધો નથી, કંઈ વાંધો નથી, તો સ્વામી કે ધીરે ધીરે આવું આખું ઘર સળગી જશે. થોડીક આગ લાગી છે, બુજાશું નહીં, કંઈ નહીં, તો બુજાશે. એમ કરતાં કરતાં કે આખા ઘરની અંદર પછી તમારું ઘર, તમારો સમાજ, તમારું કુટુંબ બધું છીનભીન થશે. અને થાય છે, આજે આપણે જુઓ છો આપણું કુટુંબિક ભાવનાઓ કોઈ રહી આ દેશમાં એવી ભાવના છે જ નહીં. આપણી ભારતીય ભાવના કહેવાય. ભારતીય ભાવના એટલે આપણું કુટુંબ સાથે રહે, પ્રેમથી રહે, એકબીજાને મદદરૂપ થાય, એકબીજાના સુખમાં ભાગીદાર રહે, અને એ પોતે આપણે જેની સાથે આપણે એકબીજાના લગ્ન સંબંધે જોડાયા છે પતિ પત્ની, કે આખી જિંદગી પોતાની જીવન જીવે. ગમે એવા પ્રશ્નો આવે, ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવું દુઃખ આવે, કોઈ દિવસ વિચાર થાય કે તું તારા રસ્તે મારા રસ્તે, જરાય નહીં. આ તો એક સહેજ મતભેદ પડ્યો, સહેજ વિચારમાં આવું હતું કે એકબીજા છૂટા. આ આની જે સંસ્કૃતિ તમે જોવા દઈ છે કે એનો વિચાર જ તરત જ પણ લઈએ વાર નહીં. આપણે ભારતમાં બધા તમે બેઠા છે, ઘણા ઘણા વૃદ્ધો બેઠા છે, આગળ જિંદગી કંઈ કોઈ દાડો પ્રશ્ન થયો હોય તો એ વિચાર એકબીજા સમજી લે, સમજીને એનું કામ બતાવી લે. પણ કોઈ દિવસ એ વિચાર ના હોય કે કુટુંબથી જુદા થઈ જવું, આપણે કુટુંબમાં છિન્નભિન્ન થાય એવી ભાવના નથી. એટલે આપણી ભાવના કુટુંબિક ભાવનાઓ એક ધર્મથી જોડાયેલી છે. સમાજની ભાવનાઓ છે, સમાજની મર્યાદાઓ એક ધર્મથી જોડેલી છે. એ ધર્મ આપણે મૂક્યો એટલે બધી સમાજની ભાવનાઓ તૂટી ગઈ, આપણા કુટુંબિક ભાવનાઓ થઈ, રાષ્ટ્ર ભાવના ચાલી જાય. રાષ્ટ્ર ભાવના પણ નથી રહેતી અને પોતપોતાનું જ છે બસ.
એ રીતે કામ થાય છે. એટલે ધર્મ છે એ બહુ વસ્તુ છે, ભગવાનની અંદર આપણે શ્રદ્ધા રાખવાની છે અને ભગવાનના આદેશો કેટલા જીવનમાં આપણને ઉતરશે એટલું જ આપણું જીવન સુખમય સાચું બનશે. આપણે ભગવાનને ભજીએ બધું જ કરીએ છીએ, પણ એમના જે સિદ્ધાંતો છે કે ધર્મ એ શું વસ્તુ છે એને જીવનમાં બરોબર સમજ્યા નથી. સમજ્યા નથી એટલે આપણે આ બધી વસ્તુની અંદર લેવાઈ જઈએ, લોકોની વાતોમાં લેવાઈ છે, આવું દેખીને લેવાઈ જાય છે, એવું સાંભળીને લેવાઈ જાય છે. કારણ કે બહાર તો બધી આજે બધી અશ્લીષ્ટ વાતો છે, એમાં કોઈ સારી વાતો પણ નથી. તમે સાંભળવામાં નહીં મને જોવામાં નહીં, ચિત્રો તમને એવા જોવા મળશે, એવી વાતો પણ એવી જ મળશે. અને પછી ઠેકાણે ઠેકાણે તો બાર ને બિંગો તો ચાલતા જ હોય. હવે આ બધી વસ્તુની અંદરથી ક્યાં બચવું આપણે એક મોટા મોટી વસ્તુ. પણ વાંઈ કહે છે જે માણસો બચી શકે છે, ઘણા માણસો આજે નથી પણ જોતા, બારમાં પણ નથી જતા અને બહુ સારા નથી કરતા, એની પણ જિંદગી સારી ચાલે છે, સુંદર ને સરસ ચાલે, એનો ધંધો પણ ચાલે છે, વ્યવસાય પણ ચાલે છે. એટલે એ કરવાથી જ આપણે આ ધંધો ચાલે છે કે આ દેશમાં આપણે રહી શકીશું. હવે આ જો નહીં કરીએ તો નહીં રહી શકીએ, એ બધી વસ્તુ ખોટી. આપણે આપણા ધર્મમાં રહી, નીતિ નિયમમાં રહીને તમે કંઈ પણ કરશો તેમાં કોઈ ભાર આવતો નથી. ઘણા વ્યક્તિઓ, ઘણા કુટુંબો અને ઘણા માણસો આપણે જોઈ આ દેશમાં જ રહેનારા છે, પરદેશની અંદર છે, અમેરિકામાં છે, બધે છે, જે માણસો સમજ્યા છે અને જીવન જેને પોતાને આ રીતે સુધાર્યું છે એમાં હજારો કુટુંબો છે. નથી નથી રહેવાતું એવું નથી, નથી થઈ શકતું એવું નથી, નથી બની શકતું એવું નથી, બધું બને. મારા ગુણાત્યાન સ્વામી કહ્યું કે આ જીવ છે ધારે કરી શકાય, આ જીવની અંદર ખૂબ બળ છે પણ આપણે બધા નિર્બળ થઈ ગયા છે. આપણે આ બધા વ્યસનોથી, આ બધા વાતાવરણથી એટલી બધી નબળી આપણે આવી છે કે આ વસ્તુ મારાથી નહીં થાય, મારાથી વ્યસન વગર નહીં રહી શકાય, મારાથી ટીવી વગર જોવા નહીં શકાય. અરે બધા જોયા વગર રહે છે, જીવે છે, હરે છે, ફરે છે, ધંધો કરે છે, નથી જોતા, નથી ખાતા, નથી પીતા, એ બધા જીવે છે. પણ એક એવી નબળી પહેરી ગઈ છે, કારણ કે એ વસ્તુ છે એ વ્યસનો છે, આપણું માઇન્ડ નબળું જ કરે છે, આપણા જ્ઞાન તંતુ નબળા થાય છે. નબળા થાય એટલે પછી આપણે કઈ કામ મારાથી નહીં થાય અને તરત જ શિથિલતા આવી જાય. એટલે એક તો કામ આપણે નથી કરી શકતા, વિચાર પણ નથી શકતા, એનું કારણ છે આ આપણી નબળાઈઓની વાત. પણ જો આપણે સત્સંગથી, ધર્મથી આપણે જો બરોબર રીતે આપણું મન મજબૂત કર્યું હોય તો પછી કોઈ દિવસ વાંધો આવતો નથી. એટલે ગુણાવ છે કે જીવ છે બહુ બળ્યો છે, જીવ છે ધારે કરી શકે છે, જીવ છે એ પોતે ભગવાનનું બળ રાખીને જો કરવા ધારે તો જેટલું ધારે. મનુષ્ય ધાર્યું તો થયું ના થયું, તમારે આ ટનલ કોઈ ગઈ, ટનલ કે ટનલ કરીને આપણે હા પેન પેન જે કર્યું પણ કેટલી કેટલી મોટી કેટલા લંબી 24 માઇલ આખી કરી નાખેલું, અપડાઉન બે કહી નાખ્યું. હવે માણસે ધાર્યું તો થયું નહીં, લગે આ તો થતું છે, મારું પાણીની અંદર ઉપર પાણી નીચે ખોદવાનું પેલું કેમ મળે કેમ મળે, આ વિચાર કરતા માણસે ધાર્યું કે આ થઈ શકે છે કે પાણીની નીચે પણ ટનલ થઈ શકે, પાણી હંડાર હોય તો કોઈ પાણી ઉપર આવશે એવો પણ વિચાર આવે. પણ આ લોકોએ જો વિચાર કર્યો કે આ પણ વસ્તુ શક્ય છે તો આપણે જોયું છે કે થઈ ગયું, ચાલુ પણ થશે આ શુક્રવારે તમારે, અને જતા આવતા બધા થઈ જવાના. લો પ્લેન ઉડતું થઈ ગયું, આપણે વિચાર જ આવે મારું માણસ અધર આ આટલું પ્લેન કેટલા 400 માં લઈને ઉડે, મરી એક ના ફેર પડે છે ને, તો અધર કેમ ઉડતું છે, એ પણ માણસે ધાર્યું તો થઈ શક્યું છે. માણસ ધારે થઈ શકે એવી વસ્તુ છે એમ સ્વાય કે આપણા જીવનમાં કોઈ વ્યસન ન જોઈએ એવી ધાર્ય જ ના શું થઈ, આખી દુનિયા થઈ જાય. આપણે થોડા ધારીએ તો બધા માણસોને એ વિચાર આવી જાય, ના આવી વસ્તુ નથી, પણ આપણે કાંઈ ખાંગ બાગલા જેવા થઈ ગયા છે, નિર્ભર થઈ ગયા છે, એટલે આટલા બધા માણસો આપણે ક્યાં એમ ચાલો બધું પાર્ટીમાં જઈને આપણે પણ એ થઈ જાય કે ના ભાઈ આ બધા આવ્યા છે આપણે લેવું પડે, કે આપણી એમાં પ્રેસ્ટીજ નહીં, આવરું નહીં, આવા વિચારો આપણે. અરે ભાઈ ના લેવો એમ જ આવરું, તમે એ વસ્તુ ના લેવો એ પ્રતિ પ્રતિષ્ઠા છે, પણ છતાં આપણે એવા વાતાવરણમાં લેવાઈ જઈએ છીએ. પણ ધર્મ જો આપણે બરોબર સમજ્યા હોય તો ગમે તેમ આપણે લેવાય નહીં, ગમે તે વસ્તુ ભગવાન ગમે તેને માનો. જેમ સ્વામીએ કહ્યું એમ આપણે એવું નથી કે તમે આ જ ધર્મને માનો, બીજા ધર્મને માનો, પણ આપણા ધર્મો દરેક એક જ કહે છે કે દારૂ ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવું, મૌસાર ન કરવું, જુગાર ન કરો, આ બધા જ કુલક્ષણો છે. અને આ બધાનો નિષેધ આપણા શાસ્ત્રોએ કહ્યું છે. કોઈ પણ તમે ધર્મ માનો, કોઈ પણ ભગવાનને માનો અને કોઈ પણ આચાર્યને માનો, આ બધી વસ્તુ આપણા માટે એટલા જ માટે સદાચાર એ બધો જોઈએ. તમે ભગવાન જેને ઈચ્છતા આસ્થા હોય એને સંપૂર્ણ માનો, એનો કોઈ વાંધો નથી. જે ભગવાનને માનતા એમાં સંપૂર્ણ આસ્થા રાખો, એના આદેશો છે જીવનનો ઉતરો, એનો આદેશ છે સદાચાર. સદાચાર એટલે આ બધા વ્યસનો દૂષણોથી દૂર રહ્યો, ચોરી ન કરી, વ્યભિચાર ન કરો, જુઠ્ઠું ન કરું, બનાવટ ન કરી, ચેતરણ આપણે ભક્તિ છે કે લોકોને ચેતરવા માટે છે. આપણે ધર્મનું આચરણ કરી અહીં મંદિરમાં જઈએ છીએ, લોકો ચેતરવા જઈએ, આપણા કલ્યાણ માટે જઈએ છીએ.
આપણા આત્મકલ્યાણ માટે જે છે. એટલે અમને જે કહ્યું કે પેલા વૈષ્ણવ જેમ સાચા થયા એમ સાચા થવું જોઈએ. આપણે મંદિરે જતા પાઠ પૂજા કરતા બધા છે, જેને ભગવાને માનીએ છીએ તો સાચા ભક્તો. અમે શિવના ભક્તો તો શિવના સાચા ભક્તો, રામના ભક્તો તો રામના સાચા ભક્તો, કૃષ્ણ તો કૃષ્ણના, શક્તિ તો શક્તિના, પણ સાચા ભક્તો બનો. સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ, પણ સાચા ભક્તો બનો, કે જેથી કરીને આપણને એનું બળ રહે. પણ આપણે એને સમજીએ ને અને એને માટે ઠીક સાંભળીને ગયા પછી આપણે બહાર જેટલું જેવું કરતા એવું કર્યા જોઈએ, પણ થાય જ નહીં, બને જ નહીં. આ બધી વસ્તુ આપણા જેવું હશે તો આપણને ખૂબ બળ રહેશે. એટલે આજે જે કંઈ બાળકોએ સંવાદ કર્યો છે એ બાળકો પૂરતો ન રહે, આપણા જીવનમાં પણ ઉતરે. આપણે પણ એનું કંઈક અને એ રસ્તે ચાલતા થઈએ કે આપણે પણ આમાંથી કંઈક મૂકવું છે, આ રસ્તેથી આપણે પણ કંઈક બહાર આવવું છે એવો થોડો વિચાર આપણે કરીશું તો આપણને પણ લાભ થશે, કુટુંબને થશે, સમાજ થશે, દેશને થશે. અને આપણે ધર્મને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, આપણે નથી માનતા નથી, હિન્દુ તરીકે આપણે બધાને આસ્થાઓ છે, પણ એ આસ્થાઓની સાથે સાથે આવી વસ્તુઓનું પણ આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે ભૂત એ રાક્ષસો આપણને વર્ગે નહીં, અને એ વર્ગ્યા છે પછી તમારો આખો નાશ જ કરશે, તમારો પ્રાણ જ લેશે. એ હકીકત વસ્તુ છે, આજે લઈ રહ્યા છે, જોઈ રહ્યા છે, પણ હવે એમાંથી બચવું હોય તો આપણે જરા આપણો વિચાર કરી અને એવું મજબૂત પણ કરી ભગવાનની ખૂબ સારી પ્રાર્થના કરી સારા નિયમો પાડીએ એવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.